નમસ્કાર મિત્રો, હું અજય કલસરિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે ખેડૂત ભાઈઓ ચોમાસામાં વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે. મિત્રો, ચોમાસાની ઋતુમાં મોટા ભાગે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકોનું ઉત્પાદન કરાય છે. ચોમાસું પાક જેમ કે કપાસ, મગફળી, એરંડા જેવા પાકોને શરૂઆતના મહિનાથી દોઢ મહિનાના સમયગાળામાં પાકને ખૂબ જ કાળજી રાખવાની જરૂર હોય છે. શરૂઆતથી જો પાકને રક્ષણ આપશો તો તેમાં વૃદ્ધિ અને ઉત્પાદન ઝડપથી વધશે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા પોષક તત્વો વિશે વાત કરવાના છીએ જેનાથી ઝડપી વિકાસ થશે, છોડના મૂળ જળવાશે અને ઉત્પાદન સારું એવું મળશે, જેના ઉપયોગથી છોડનો ઉગાવો સારો બેસશે, ફૂલનો વિકાસ સારો થશે અને ઝડપી વિકાસ માટે મદદરૂપ બનશે. એનો ઉપયોગ કરવાથી ચોમાસા પાકમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું. આ પોષક તત્વની માહિતી આપું પરંતુ તેની પહેલાં વિડીયોની અંદર જો નવા આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવજો અને ખાસ કરીને બને એટલા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે ચોમાસાનો પાક લઈએ ત્યારે સૌ પ્રથમવાર 98% જેટલું હુમિક એસિડ આપી દેવું જોઈએ, કારણ કે છોડમાં હુમિક એસિડ નાખવાથી શરૂઆતથી જ તાજો અને રોગમુક્ત રહે છે. મિત્રો, હુમિક એસિડની એક સારી વાત એ કહેવાય, આ તત્વમાં કોઈ કેમિકલ કે રાસાયણિક હોતી નથી. અને ખાસ વાત, આ તત્વનું ગુજરાત અને ગુજરાત બહારના ખેડૂતોને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. ખેડૂત મિત્રો, જ્યાં જ્યાં તમે આ હુમિક એસિડનો ઉપયોગ કર્યો છે ત્યાં ત્યાં તમને પાકું રિઝલ્ટ જોવા મળ્યું હશે. ખેડૂત મિત્રો, આ હુમિક એસિડનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો, હુમિક એસિડના ઘણા બધા પ્રકારો હોય છે, પરંતુ હું જે હુમિક એસિડની વાત કરવાનો છું તે 98% વેરિએશનમાં આવે છે. આને તમે પાણીમાં નાખશો તો હલ્યાવા વગર જ પાણીમાં મળી જશે. મિત્રો, તમે આ હુમિક એસિડને ટોટલ 3 રીતે ઉપયોગ કરી શકો છો. પહેલું તો સીધું જમીનમાં આપીને અથવા તો DAP કે NPK ખાતરમાં ભેળ કરીને જમીનમાં નાખી શકો છો, અને ત્રીજું સીધું પાણી સાથે પણ તમે આ જમીનમાં આપી શકો છો, અને તમારે છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ કરી શકો છો. તમારે આનો કઈ રીતે ઉપયોગ કરવો જો તેની વાત કરું તો મિત્રો, તમારે ખાતર સાથે જો આનો ઉપયોગ કરવો હોય તો 1 એકર જમીનમાં 1 કિલો, PH માં જો ઉપયોગ કરવો હોય તો 1 એકરમાં 1 કિલો, અને છંટકાવ કરીને જો ઉપયોગ કરવો હોય તો 15 લિટરના પંપમાં 30 ગ્રામ જેટલું ઉપયોગ કરવો. આ વિડીયો તમને કેવો લાગ્યો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને બને એટલો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો.